चिरंजीवी देवोनी कृपा जो कोई पण जातक ने मळे तो तेने कोई आधी व्याधि के उपाधि नथी नड़ती। चिरंजीवी देव ए देवो छे जे अजर अमर छे, जे जातकोने नथी पड़वा देता कोई पण मुश्केली। मुसाफरी दरमियान अकस्मातोथी बचवा आ चिरंजीवी देवोनी कृपा अति कारगर निवड़े छे। तो आवो आ चिरंजीवी देवो कया छे अने तेमनी कृपा केवी रीते प्राप्त करवी तेनी माहिती मेळवीए शास्त्री प्रफुल्लभाई पंड्या पासेथी। अस्वस्थावा बलिर्व्यासो हनुमान च विभीषण कृपा परशुरामश्च सप्तैते चिरजीविनः। जय भगवान। मित्रों हूँ छु प्रफुल्लभाई पंड्या, भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे। मित्रों आजे हूँ तमने बहु सुंदर मजानो जे उपाय जणावीश, अने आ उपाय जेनु शास्त्रमां पण एनु प्रमाण आपेलू छे। मित्रों दरेक व्यक्ति एवुं इच्छे के मारो परिवार सलामत रहे। परिवारनी साथे घणी वखत आपणे क्यांक फरवा जता होईए छीए त्यारे पण आपणे शुं विचारीए के मारो परिवार फरीने हेम खेम पाछो घरे आवे। परिवार साथे ज्यारे जता होई, गाड़ीमां ज्यारे मुसाफरी करता होई के कोई जहाज अथवा प्लेन अथवा अपने रेलवे में पण मुसाफरी करता होईए छे त्यारे हमेशा अपने विचार करिए कि भगवान अपनी रक्षा करे। गाड़ी लईने में घणे वक्त ज्यारे अपने जता होईए रोड रस्ता उपर अत्यारे हाल केटली बधी ट्राफिक जोवा मळे अने घणा लोको गाड़ी उपर एटली फास्ट चलावता होय, परंतु घणी वक्त आपणने डर रहेतो होय छे केम के रस्ता में घणी वक्त अपने एवा एवा अकस्मात जोता होईए छीए कि जे अकस्मातनी अंदर व्यक्तिना शरीरना अलग अलग अंगोना टुकड़ा थई गया होय अने थोड़ी उतावर माटे थई अने व्यक्ति ए दुनियाने छोड़ीने जतो रहे छे केम के ए अकस्मात अपमृत्यु जेने अपमृत्यु कहेवामां आवे छे आपणा शास्त्रमां। घणी वखत आपणने आ बधुं जोईने आपणने डर लागतो होय छे, तो आपणे ज्यारे पण मुसाफरी करवी होय त्यारे आपणे शुं करवुं जोईए, कया उपाय करवा जोईए, कया मंत्र जाप करवा जोईए। घणी वखत आपणे पण कोई सामेथी कोई ट्रक आवती होय ने आपणे गाड़ी फास्ट दौड़ावता होईए छीए अने आपणने एवुं होय के बाजूनी गाड़ी छे एना करता आपणे साइड मारी अने निकळी जईशुं। घणी वखत आपणे गाड़ी दौड़ाईए छीए ने ज्यारे साइड मारवा जईए छीए ट्रक ज्यारे एकदम नजीक आवी जाय त्यारे आपणे पण घणी वखत गभराई जईए छीए अने कहेता होय छे कि मरी ગયા અહીંયા, પણ એવું જ્યારે બોલીએ છીએ ત્યાં અચાનક આપણે ત્યાંથી આપણી ગાડી નીકળી જાય ને આપણે બચી જઈએ કે પછી કહીએ છીએ હાશ સારુંથી બચી ગયા, આવું ઘણી વખત આપણને જોવા મળે છે। એક સમય માણસ તો કહી દે દોડાવે ત્યાં સુધી સ્પીડ લગાવે જોર લગાવે ને પછી કહી દે કે એમ મર્યા અહીંયા, જ્યારે માણસ મર્યા કે અને એ વખતે પણ જો માણસ ત્યાંથી બચી જાય તો સમજવાનું કે એના કંઈક પુણ્ય સારા છે। અને ઘણી વખત આપણે કહીએ હાશ ભગવાને બચાયા, બચ્યા કેમ કે તમે કર્મ સારા કર્યા હોય તો ચોક્કસ દેવી દેવતાઓ તે વખતે અદ્રશ્ય સ્વરૂપે તમારી અને તમારા પરિવારની રક્ષા કરે છે। પણ જો એ ક્ષણ માટે થોડાક આપણે જો ત્યાં એ ઘટના ઘટી થઈ જાય તો કેવી સ્થિતિ થાય, કેવી હાલત થાય, ગમે એટલું ઘર કમાયા હોય, ગમે એટલું ધન સંપત્તિ બંગલા બધું અહીંયા રહી જાય, મનુષ્ય તરત જ દુનિયા છોડી દે છે અથવા એના અંગ ભંગ થઈ ગયા હોય, પરંતુ કૃપા ભગવાનની હોય ને તો માણસને કંઈ થતું નથી। કહેવાય છે જીતને જીતને તારે ગગન મેં હોય ઉતને શત્રુ હોય, કૃપા હો કરે તાલ કી તો બાલના વાકા હોય। તો આપણે જ્યારે આ ક્યાંય પણ બહાર જવું હોય અથવા આપણે ગાડી પણ ચલાવવાની હોય અથવા ક્યાંય પણ મુસાફરી કરવી હોય અથવા રોજેરોજ વ્યવસાયિક કરતા ગાડી કે બાઇક લઈને જતા હોય તો આપણે પણ એક નાનકડો ઘરેલું ઉપાય ચોક્કસ કરવો જોઈએ અને તે મંત્ર અથવા તે ઉપાયથી અકસ્માતથી આપણી સુરક્ષા થાય છે। મિત્રો અમે પણ જ્યારે અમારા પંડિતો સાથે ક્યાંક યજ્ઞ કરવા જઈએ ને ત્યારે અમે પણ આ શ્લોક બોલીને જઈએ છીએ જેથી આપણું આપણું રક્ષણ થાય છે। પહેલો તો કે જ્યારે લાંબી મુસાફરી હોય ત્યારે હંમેશા કુળદેવીનો દીવો કરીને આપણે જતા હોઈએ છીએ અને જવું જ જોઈએ, અને બીજું ગાડી કદાચ બહુ ફાસ્ટ ચલાવતા હોય તો ગાડી હંમેશા ધીમે ચલાવવી અને સાવધાનીપૂર્વક ચલાવવી જોઈએ। હવે મિત્રો વાત કરીએ આપણે ઉપાય કયો કરવાનો છે। જ્યારે પણ બહાર નીકળતા હોય ત્યારે શાસ્ત્રમાં કહ્યું છે, એક શ્લોક એવો છે કે તે શ્લોક બોલવાથી આપણી રક્ષા થાય છે અને તે શ્લોક છે ચિરંજીવી દેવનો। સપ્તૈતે ચિરંજીવી રહા, સાત દેવ એવા છે કે જેનો જન્મ થયો છે પણ મૃત્યુ થયું નથી અને જેને ચિરંજીવ દેવ કહેવામાં આવે છે, અને તે દેવનો જો આ શ્લોક
તમે બોલીને ઘરની બહાર નીકળો છો તો ચોક્કસ એનાથી તમારી રક્ષા થાય છે. અને જો શ્લોક ન ભાવે તો એ સાત દેવનો તમે નામ બોલીને પણ જો નીકળો છો, અથવા ગાડી ચલાવનાર વ્યક્તિ જો ગાડીને ચલાવતા પહેલાં આ સાત નામ બોલીને ચલાવે છે તો એનું પણ રક્ષણ થાય છે. તો એ શ્લોક કયો છે અને એ શ્લોકથી લાભ શું તે પણ એમાં જ આપણે જણાવેલું છે. તો પહેલાં તો તમામ દર્શકોને હું આ શ્લોક કહું છું કે જે શ્લોક બોલવાથી અકસ્માત અપમૃત્યુ થતું નથી અને એનાથી આપણી રક્ષા થાય છે. અકસ્માત કદાચ કોઈના જ કુંડલીમાં લખેલો હોય તેમાંથી મુક્તિ મળે છે, કેમકે આ ચિરંજીવી દેવ જ વરદાન આપી શકે છે. તો તે શ્લોક છે, અસ્વસ્થામાં બલિરે વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તયતે ચિરંજીવિનઃ. આ શ્લોકની અંદર સાત નામ હતા ચિરંજીવીના. કયા કયા? તો પહેલો તો હું બોલ્યો અસ્વસ્થામાં બલિરે વ્યાસો. અસ્વસ્થામાં જે મહાભારતની અંદર આપણે જોયું છે દ્રોણાચાર્યના જે પુત્ર છે અસ્વસ્થામાં, તો પહેલું નામ અસ્વસ્થામાં જેમ જે ચિરંજીવી દેવ ગણવામાં આવે છે, તો અસ્વસ્થામાં બલિર વ્યાસો બલિરાજા અને વ્યાસ મુનિ આ ત્રણ નામ કીધું પહેલી કડીમાં. અસ્વસ્થામાં બલિર વ્યાસો એટલે અસ્વસ્થામાં બલિરાજા અને વ્યાસજી. પછી આગળ કહ્યું અસ્વસ્થામાં બલિર વ્યાસો હનુમાન ચ વિભીષણ. હનુમાનજી મહારાજ અને વિભીષણ પાંચ થયા. પછી કૃપઃ પરશુરામશ્ચ કૃપાચાર્ય જે મહાભારતનું જે પાત્ર હતા અને પરશુરામજી એ પણ જે ચિરંજીવી દેવમાં ગણવામાં આવે છે. તો આ સાત દેવનું નામ લેવાથી અથવા આ શ્લોક બોલવાથી મનુષ્યને એ અકસ્માતમાંથી રાહત મળે છે. તો ફરતી તમામ દર્શકોને શ્લોક કહી દઉં, અસ્વસ્થામાં બલિરે વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તયતે ચિરંજીવિનઃ. બસ આટલું ખાલી બોલવાનું છે. અને આ બોલવાથી ફાયદો શું થાય? તો અહીંયા બીજા શ્લોકમાં તો એનો અર્થ પણ લખ્યો છે, સપ્તયતા સંસ્મરે નિત્યમ માર્કંડેય તથાષ્ટમમ જીવિત વર્ષ શતમ સાગ્રમ મપમૃત્યુ વિવર્જિત. તો અહીંયા લખ્યું છે બીજા શ્લોકની અંદર જે વ્યક્તિ આ શ્લોક બોલે છે તો એનાથી એનું જીવિત વર્ષમ શતમ સાગ્રમ એ વ્યક્તિ 100 વર્ષનું જીવે છે અને આવી અકસ્માત અપમૃત્યુ ક્યારેય એનું થતું નથી, અપમૃત્યુમાંથી મુક્તિ મળે છે. અપમૃત્યુ એટલે એક્સિડન્ટ અકસ્માત જેવી ઘટનામાં મૃત્યુ થાય તો અપમૃત્યુ, અગ્નિથી કોઈ મરી જાય, કોઈ ફાંસી ખાઈને મરી જાય, કોઈને નાક કરડીને મુકતા મૃત્યુ, આ બધા અપમૃત્યુ કહેવામાં છે. તો આ દેવનું પૂજન અથવા સ્મરણ કરવાથી અપમૃત્યુ એનું થતું નથી. અસ્વસ્થામાં તો શ્લોક ફરતી તમામ દર્શકોને જણાવી દઉં છું, અસ્વસ્થામાં બલિર વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તયતે ચિરંજીવિન. આ શ્લોક તમારે બોલવાનો છે. જો કદાચ તમને આ શ્લોક બોલતા ન ફાવે તો સાત દેવને તમારે નમસ્કાર કરી અને નામ બોલી દેવાના. તો એમાં પહેલું નામ છે ઓમ અસ્વસ્થામાય નમઃ. અસ્વસ્થામાય એટલે બોલવાનું, આગળ ઓમ ઓમ શબ્દ લગાવવાનું, પાછળ નમઃ લગાવવાનું, ઓમ અસ્વસ્થામાય નમઃ. બીજું બોલવાનું ઓમ બલિરાજાય નમઃ. ત્રીજું નામ બોલવાનું ઓમ વ્યાસાય નમઃ. ચોથું નામ બોલવાનું ઓમ હનુમતે નમઃ. પાંચમું નામ બોલવાનું ઓમ વિભીષણાય નમઃ. છઠ્ઠું નામ તમારે બોલવાનું ઓમ કૃપાચાર્યાય નમઃ. અને સાતમું નામ બોલવાનું ઓમ પરશુરામાય નમઃ. આ રીતે પણ તમે નામ બોલી શકો છો અથવા શ્લોક પણ બોલી શકો છો. જ્યાં પણ તમે જતા હોવ, ગાડી લઈને જતા હોવ, પરિવાર સાથે જતા હોય ત્યારે આ નામ બોલીને જજો. ચોક્કસ શાસ્ત્રનો ઉપાય છે, સચોટ ઉપાય છે, શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આનાથી પરિવારની રક્ષા થાય છે. તો મિત્રો, આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે અકસ્માતમાંથી મૃત્યુ અકસ્માતમાંથી મુક્તિ માટેનો ઉપાય, અને આ કરવાથી તમારા પરિવારની સુરક્ષા થાય છે. અને અવારનવાર હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર રોજે રોજ સચોટ અને શાસ્ત્રોક્ત ઉપાય હું કહેતો રહીશ અને એવા એવા ઉપાયો કહીશ અને એવા એવા મંત્ર તમને સરળતાથી કહીશ કે જે મંત્રથી તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી શકો, ઘરેલું ઉપાયથી તમે તમારા અને તમારા પરિવારની સુરક્ષા કરી શકો. તો અવારનવાર
આ કાર્યક્રમની અંદર હું આ દરેક વસ્તુની માહિતી આપતો રહીશ, પરંતુ તમારે આ કાર્યક્રમને સારી રીતે જોવાનો છે અને જે કોઈ વ્યક્તિને કદાચ જરૂરિયાત વ્યક્તિ હોય તો એને પણ આ કાર્યક્રમની માહિતી તમે પહોંચાડતા રહેજો. ચલો મિત્રો, તો હવે મને આપો રજા. જય ભગવાન. સુવિચારો જીવનમાં સકારાત્મકતા લાવવાનું એક સરળ માધ્યમ છે. ત્યારે જીવનમાં સકારાત્મકતા બક્ષતો એક સુંદર સુવિચાર જાણી લઈએ. આજનો સુવિચાર: દુનિયામાં સૌથી કિંમતી ઘરેણું આપણો પરિશ્રમ છે અને જિંદગીમાં સૌથી સારો સાથી આપણો આત્મવિશ્વાસ છે. દર્શક મિત્રો, શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જે લોકો કર્મના સહારે જીવન વિતાવે છે તેનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે, પરંતુ ઈશ્વર તેને ક્યાંય અટકવા નથી દેતો. તેમનામાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે. એટલે ઈશ્વર પરનો આ વિશ્વાસ ડગવા ન દેતા, બસ આ જ અભ્યર્થના સાથે આજે લઈએ છે આપનાથી વિદાય. આવતીકાલે ફરી મળીશું અને કરીશું ઈશ્વરની ઉપાસના. નમસ્કાર.